नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण पांच में विषय इंग्लिश नीड फाइव हेल्पिंग हेन्ड्स। विद्यार्थी मित्रों, हेल्पिंग हेन्ड्स इतने के मैं तमने आग आज स्पेलिंग एक्टिविटी वनना लख्या है, मैं तमने समझूती आप दीधी है, तमने तैयार करवा आप होमवर्क लखवा जी। तो आज आ हेल्पिंग हेन्ड्स एट मददरूप हाथों एना विषय एक्टिविटी वन ए में आप त्रण पेरेग्राफ ने स्पेलिंग बोर्ड पर लख्या है और आज ये त्रण पेरेग्राफ की समझूती तमने आपवानी छे। तो विद्यार्थी मित्रों, तमारे बधाए तमारी टेक्स्टबुक तमारी पासे राखवानी छे और टेक्स्टबुक नी अंदर पेज नंबर 80 जुओ एक्टिविटी वन ए नीचे नु कार्य सांभळो अने अभिनय साथे गाओ। तो विद्यार्थी मित्रों, તમે બધા તમારી ટેક્સ્ટબુકની અંદર ધ્યાન આપો, જુઓ સૌથી પહેલી લાઈન છે ધ પોટર ઇઝ બિઝી મેકિંગ પોટ્સ। જુઓ ધ પોટર, પોટર એટલે શું થશે તો કે કુંભાર, ઇઝ એટલે છે, બિઝી એટલે વ્યસ્ત, મેકિંગ એટલે બનાવે છે, તો શું બનાવે છે પોટ્સ, પોટ્સ એટલે માટલા। તો આખા વાક્યનું ગુજરાતી શું થશે ધ પોટર ઇઝ બિઝી મેકિંગ પોટ્સ, તો કુંભાર માટલા બનાવવામાં વ્યસ્ત છે। હવે એના પછી જોઈએ ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ। જુઓ ધ ફાર્મર એટલે ખેડૂત, ફાર્મિંગ એટલે ખેતી, બિઝી એટલે વ્યસ્ત, ઇઝ એટલે છે। તો આખા વાક્યનું ગુજરાતી એમ થાય કે ખેડૂત ખેતી કામ કરવામાં વ્યસ્ત છે અથવા તો ખેડૂત ખેતી કરવામાં વ્યસ્ત છે। અહીંયા જુઓ જે કંઈ પણ વ્યવસાયકારો છે તેઓ તેમના કયા વ્યવસાયમાં વ્યસ્ત છે એના વિશેની વાત આ એક્ટિવિટી વર્ક એમાં કરવામાં આવેલી છે। તો સૌથી પહેલાં કુંભાર માટલા બનાવવામાં વ્યસ્ત છે, એના પછી ખેડૂત એની ખેતી કરવામાં વ્યસ્ત છે। હવે આગળ જોઈએ ધ ટેલર ઇઝ બિઝી કટિંગ ધ ક્લોથ। જો ટેલર, ટેલર એટલે દરજી, કટ એટલે કાપવું અને ક્લોથ એટલે કપડાં। તો દરજી શું કરવામાં વ્યસ્ત હોય તો કે દરજી તેના કપડાં કાપવામાં વ્યસ્ત છે, દરજી તો એ જ કરે ને, એના કપડાં કાપવામાં વ્યસ્ત હોય અને એને શીખવામાં વ્યસ્ત હોય। એન્ડ સ્ટિચિંગ, સ્ટિચિંગ 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 એટલે સીવણ અથવા તો સિલાઈ કામ કરે છે, તો દરજી કપડાં કાપવામાં વ્યસ્ત છે અને એને શીખવામાં વ્યસ્ત છે। હવે બીજું પેરેગ્રાફ જોઈએ ધ ડ્રાઈવર ઇઝ બિઝી વિથ ડ્રાઇવિંગ। ડ્રાઈવર એટલે ડ્રાઈવર, ડ્રાઇવિંગ એટલે હંકારે છે અથવા તો વાહન ચલાવે છે, તો ડ્રાઈવર શેમાં વ્યસ્ત છે તો કે ડ્રાઈવર એ વાહન ચલાવવામાં વ્યસ્ત છે અથવા તો ડ્રાઈવર એ વાહન હંકારવામાં વ્યસ્ત છે। એના પછી જોઈએ એન એન્જિનિયર ઇઝ બિઝી વિથ સ્કેલિંગ। જો અહીંયા એન્જિનિયર એટલે ઇજનેર, ગુજરાતીમાં એન્જિનિયરને ઇજનેર કહીશું, એન્જિનિયર ઇઝ બિઝી એટલે ઇઝ એટલે છે, બીજી એટલે વ્યસ્ત, વિથ સ્કેલિંગ, સ્કેલિંગ એટલે માપ લેવા, એન્જિનિયર મકાન બનાવવું હોય એટલે એના નકશાના માપ લેવામાં હંમેશા વ્યસ્ત હોય છે। હવે જોઈએ ધ ટીચર ઇઝ બિઝી વિથ ધ ચિલ્ડ્રન, ધ ટીચર એટલે શિક્ષક, ચિલ્ડ્રન એટલે બાળકો, અહીંયા જુઓ ચાઇલ્ડનો બહુવચન એટલે ચિલ્ડ્રન લખેલું છે, CHILD ચાઇલ્ડ એટલે એક બાળક અને ચિલ્ડ્રન એટલે બાળકો, તો શિક્ષક એના બાળકો પાસે વ્યસ્ત છે। પ્લે સ્ટડી એન્ડ ટીચિંગ, રમાડે છે, ભણાવે છે અને ભણે છે, બાળકો રમે છે, ભણે છે અને શિક્ષકો એમને ભણાવે છે। હવે ત્રીજો પેરેગ્રાફ જોઈએ ધ ફોટોગ્રાફર ઇઝ બિઝી વિથ ક્લિકિંગ। ફોટોગ્રાફર ઇઝ બિઝી વિથ ક્લિકિંગ, ક્લિક એટલે ફોટો પાડવો, તો ફોટોગ્રાફર તે ફોટો પાડવામાં વ્યસ્ત છે। ધ સેલર ઇઝ બિઝી વિથ સેલિંગ, ધ સેલર, સેલર એટલે વેચનાર, કોઈ પણ વસ્તુ વેચે એ દુકાનદારને શું કહેવાય, સેલર કહે છે, અને સેલિંગ એટલે વેચે છે એમ વહેંચણી કરે છે। તો આખા વાક્યનું ગુજરાતી શું થશે કે ધ સેલર ઇઝ બિઝી વિથ સેલિંગ, એટલે સેલર એટલે કે વેચનારો ભાઈ એ વસ્તુ વેચે
the carpenter is busy with his. His એટલે તેનું. તેના લાકડામાં વ્યસ્ત છે. સુધા હંમેશા લાકડામાં જ વ્યસ્ત હોય ને, એટલે સુધા તેના લાકડામાં વ્યસ્ત છે. મેઝરિંગ, કટિંગ એન્ડ જોઈન્ટ. હવે તે લાકડા